विद्यार्थी मित्रों, आपने जे नेक्स्ट टाइम बात करी लास्ट टाइम के भाई जे चार आवरणों छे, ये चार आवरणों पर्यावरणनी अंदर महत्वनी भूमिका भजवे छे। त्यारबाद आपने पर्यावरण बे प्रकार, कुदरती पर्यावरण अने मानव निर्मित पर्यावरणनी चर्चा करी अने एमां खास करीने जोईए के जलावरण जे छे ए पृथ्वीनो सौथी वधु भाग रोकતું એક આવરણ છે એની પણ વાત કરી અને મીઠા પાણીના સ્ત્રોત કયા કયા છે એની પણ વાત કરી। હવે આપણે સમુદ્રના મોજા વિશે વાત કરીએ। અહીંયા એક જાણવા જેવી માહિતી આપેલી છે વિદ્યાર્થી મિત્રો, કે જાણવા જેવું તો મહાસાગર છે એ 97.3% ભાગ એનો ધરાવે છે, હિમશિખરો 2.0, ભૂમિગત પાણી 0.68, મીઠા પાણીના સરોવરો 0.009, ખારા પાણીના પણ એમ જ છે 0.009, અને વાતાવરણમાં 0.0019, અને નદીઓ છે એ 0.001 એમ કરીને 100 કરેલા છે। હવે સમુદ્રના મોજાની વાત કરીએ કે સમુદ્રના મોજા વિવિધ પ્રકારના બળોથી ઉદ્ભવે છે। આપણે ઘણીવાર સમુદ્ર કિનારે ફરવા જઈએ છીએ વિદ્યાર્થી મિત્રો, અને સમુદ્ર જે છે એ ઘૂઘવાતો હોય, એનો અવાજ કરતો હોય, એના મોજા જે છે એ આપણે જોતા હોય, એક પછી એક મોજા આવે છે। અને આ મોજા દરિયા એમ કહી શકાય કે દરિયાના કિનારે પહોંચે ત્યારે એકદમ નાના બની જાય છે, પણ જ્યારે એ ઉદ્ભવે છે ત્યારે ખૂબ મોટા હોય છે, અને એના ઉદ્ભવ પાછળ એક નહીં પણ એક કરતાં વધારે બળો લાગતા હોય છે। અહીંયા વાત કરી છે કે સામાન્ય મોજા સમુદ્રની સપાટી પર વાતા પવનોથી સર્જાય છે। સામાન્ય મોજા જે છે એ સમુદ્રની સપાટી પર જે પવન વાય છે એ પવન દ્વારા ઉદ્ભવે છે અથવા સર્જાય છે। વંટોળ કે વાવાઝોડાથી ઊંચા મોજા ઉછળે છે, વંટોળ કે વાવાઝોડાથી। આપણે ઘણીવાર હમણાં એક વાત કરી હતી અને આપણે જાણીએ છીએ કે જેમ ભૂકંપ આવે એમ સમુદ્રની અંદર ભૂકંપ આવે એને આપણે સુનામી કહીએ છીએ, અને આ શબ્દ આપણે જાપાનીઝ લોકો દ્વારા મળેલો છે। કે સુનામી શું છે, તો કે સમુદ્રની અંદર ઊંચા ઊંચા 10-20 એમ કહી શકાય કે માળની બિલ્ડિંગ હોય એટલા ઊંચા ઊંચા મોજા ઉછળે અને એ જ્યારે નીચે પટકાય ત્યારે ઘણો બધો વિનાશ નોતરે છે એ વંટોળ કે વાવાઝોડાથી, અને આ મોજા સમુદ્ર કિનારે પહોંચે છે ત્યારે ભારે નુકસાન કરે છે। હવે ભરતી ઓટની વાત કરીએ કે દિવસમાં 2 વાર સમુદ્રની સપાટી સમયાંતરે ઊંચી ચઢે, દિવસમાં 2 વાર સમુદ્રની સપાટી જે છે એ ઊંચી ચઢે। અને એક વસ્તુ અહીંયા એ પણ જાણવા જેવું છે કે જે આ સમુદ્રની સપાટી છે ને વિદ્યાર્થી મિત્રો, એમાંય ખાસ કરીને જે આ સમુદ્રની સપાટી ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે આ સમુદ્રની સપાટીમાં ભરતી અને ઓટ એમ 2 પ્રકારના મોજા હોય છે, ભરતીમાં અલગ હોય, ઓટમાં અલગ હોય। અને અહીંયા મોજાની વાત કરી છે એટલે એ પણ જણાવી દઉં છું કે 2005-06ની અંદર જે વાવાઝોડું આવ્યું હતું, જે 2011માં એમાંય તે એ જાપાનની અંદર એની વધારે અસર થઈ હતી। જાપાની શબ્દ છે આ સુનામી, જે કે દિવસમાં આપણે વાત કરતા હતા કે દિવસમાં 2 વાર એ ઉપર ચડે અને નીચે ઉતરે છે। સમુદ્રની આ ચઢ ઉતરતી ઘટનાને ભરતી ઓટ કહે છે, જે ચઢને ઉતર થાય ને એને ભરતી ઓટ કહે છે। ભરતીના સમયે સમુદ્રનું પાણી મોજા રૂપે કિનારા તરફ ધસી આવે છે, જ્યારે ભરતી હોય ત્યારે સમુદ્રનું પાણી મોજા સ્વરૂપે કિનારા તરફ ધસી આવે છે, જ્યારે ઓટ હોય ત્યારે સમુદ્રનું પાણી કિનારાથી સમુદ્ર તરફ પાછું ફરે છે। એટલે આપણે જ્યારે દરિયા કિનારે નાહવા જઈએ વિદ્યાર્થી મિત્રો, એમાંય ખાસ કરીને જે તરવૈયાઓ છે એ ઓટ દરમિયાન એ પણ નાહી શકતા નથી, કારણ કે ઓટમાં શું હોય છે કે જે સમુદ્ર પર રહેલું કિનારાનું પાણી છે એ ઓટમાં સમુદ્ર તરફ પાછું ધકેલાય છે, જ્યારે ભરતીમાં એવું હોય છે કે સમુદ્રમાંથી પાણી કિનારા તરફ ધસી આવે છે। જ્યારે ઓટના સમયે સમુદ્રનું પાણી કિનારાથી સમુદ્ર તરફ પાછું ફરે છે, 2 ભરતી કે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે 12.25 કલાક જેટલો હોય છે। ભરતી અને ઓટ એના 2 ભાગ પાડી દીધા છે, 12.25 કલાક ભરતી હોય અને 12.25 મિનિટ એમ કહી શકાય, 12 કલાક અને 25 મિનિટ એ ઓટ હોય છે। સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના કારણે પૃથ્વી પર ભરતી ઓટ આવે છે। અહીંયા સૂર્ય અને ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, ગુરુત્વાકર્ષણ આપણે જાણીએ છીએ કે
पृथ्वी दरेक पदार्थ ने पोताना तरफ आकर्षे छे, खेंचे छे, जेने गुरुत्वाकर्षण, पृथ्वीनु गुरुत्वाकर्षण बल कहीए छीए। एम अहींया सूर्य ने चंद्रना गुरुत्वाकर्षण बलना कारणे पृथ्वी पर भरती अने ओट आवे छे। सूर्य चंद्र करता द्रव्यमानमां घणो मोटो छे, एनु कद, एनु द्रव्य एटले मोटो छे, परंतु चंद्रनी सरखामणीमां पृथ्वीथी दूर आवेल छे, તેથી પૃથ્વી પર ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ વધુ છે। સૂર્ય અને સૂર્ય ચંદ્ર કરતાં દ્રવ્યમાનમાં ઘણો મોટો છે, પણ ચંદ્ર છે એ પૃથ્વીની વધુ નજીક છે, એટલે પૃથ્વી પર ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ વધુ લાગે છે। પૃથ્વીના જુદા જુદા ભાગ સૂર્ય અને ચંદ્રની સામે આવે છે, પૃથ્વીના જુદા જુદા ભાગ માટે અલગ અલગ સમયે ભરતી ઓટ આવે છે। સૂર્યના એમ કહી શકાય કે પૃથ્વીના જુદા જુદા ભાગ છે ને એ સૂર્ય અને ચંદ્ર સામે આવે છે, જેથી અલગ અલગ સમયે ઓટ આવે છે। અમાસ અને પૂનમના દિવસે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર લગભગ એક સીધી રેખામાં આવે છે, તેથી સ્થિતિના પ્રભાવથી મોટી ભરતી આવે છે। જ્યારે સુદ અને વદની મધ્યના દિવસોએ ગુરુત્વાકર્ષણ ઘટતા ભરતી નીચી આવે છે। અમાસ અને પૂનમ, ખાસ કરીને સૂર્યગ્રહણ થાય ત્યારે અમાસના દિવસે થાય છે, ચંદ્રગ્રહણ થાય છે એ પૂનમના દિવસે થાય છે। આ દિવસો દરમિયાન સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર લગભગ એક સીધી રેખામાં આવે છે, તે સ્થિતિના પ્રભાવથી મોટી ભરતી આવે છે। જ્યારે સુદ અને વદની મધ્યના દિવસોએ ગુરુત્વાકર્ષણ ઘટતા ભરતી નીચી આવે છે। તો અહીંયા આપણે એ બાબતની ભરતી ઓટની માહિતી મેળવી, ભરતી અને ઓટ એ બંને શબ્દ એકબીજા સાથે સંકળાયેલા છે। ઓટ એને કહેવાય કે જે સમુદ્રનું પાણી દરિયા કિનારે હોય એ સમુદ્ર તરફ પાછું જાય એને ઓટ કહેવાય, અને સમુદ્રનું પાણી દરિયા કિનારા તરફ ધસી આવે એને ભરતી કહેવાય। તો આમાં આપને ખબર પડે કે દરિયામાં નાવા ક્યારે જવાય, ક્યારે ન જવાય, ખાસ કરીને દરિયો છે તો એ સ્વાભાવિક સાગર અને મહાસાગરોનો હમણાં આપણે વાત કરીએ, મહાસાગરીય પ્રવાહોની વાત કરીશું। એમાં ચંદ્ર અને પૃથ્વીનું, સોરી, ચંદ્ર અને સૂર્યનું બંનેનું ગુરુત્વાકર્ષણ બળ એમાં લાગતું હોય છે, એના કારણે ઘણી બધી આવી ઘટનાઓ બનવા પામતી હોય છે। હવે વાત કરીએ મહાસાગરીય પ્રવાહો। ધરતી પરની નદીઓની જેમ મહાસાગરોમાં પણ વિશાળ પાણીનો જથ્થો હજારો વર્ષથી નિશ્ચિત દિશામાં વહે છે। પહેલી જ વાત કરી દીધી કે ધરતી પરની નદીઓની જેમ જ મહાસાગરોમાં પણ વિશાળ પાણીનો જથ્થો હજારો વર્ષથી નિશ્ચિત દિશામાં વહે છે। આ પ્રવાહોને મહાસાગરીય પ્રવાહ કહે છે। આ જે પ્રવાહ છે એ પ્રવાહને આપણે મહાસાગરીય પ્રવાહ કહીએ છીએ। આ પ્રવાહો ગરમ અથવા ઠંડા હોય છે। આ પ્રવાહો કેવા હોય છે? ગરમી હોય અને ઠંડા પણ હોય। પ્રવાહોના ઉદ્ભવના કારણો સૂર્યશક્તિ, પવનો, સમુદ્ર જળની ક્ષારતા અને પૃથ્વીનું પરિભ્રમણ મુખ્ય છે। પ્રવાહોના ઉદ્ભવના કારણો સૂર્યશક્તિ, પવનો, સમુદ્ર જળની ક્ષારતા અને પૃથ્વીનું પરિભ્રમણ મુખ્ય છે। મોટે ભાગે ગરમ પ્રવાહો વિષુવવૃત્તથી ધ્રુવો તરફ અને ઠંડા પ્રવાહો ધ્રુવોથી વિષુવવૃત્ત તરફ ગતિ કરતા હોય છે। આજે ગરમ અને ઠંડા પ્રવાહનો જે સમૂહ છે એનો પ્રવાહ કઈ દિશાથી કઈ દિશા જતો હોય? ગરમ પ્રવાહો છે વિષુવવૃત્તથી ધ્રુવો તરફ, કારણ કે વિષુવવૃત્ત છે એ એવો પ્રદેશ છે જે અતિશય ગરમ છે, એટલે એના પ્રવાહો વિષુવવૃત્તથી ધ્રુવો તરફ વહેતા હોય છે, અને ઠંડા પ્રવાહોના ધ્રુવો છે એ ધ્રુવોથી વિષુવવૃત્ત તરફ, એટલે એ ગરમીથી એક ઠંડી આપે ને એક ઠંડીથી ગરમી આપે છે, આમ ગરમી ઠંડીની આપલે કરે છે। તો વિદ્યાર્થી મિત્રો, આ મહાસાગરીય પ્રવાહોની પણ આપણે ચર્ચા કરી, હવે પર્યાવરણના ઘટકો વચ્ચેના આંતર સંબંધોની વાત કરીએ। અહીંયા તમને આકૃતિમાં દૃશ્યમાન થાય છે બધી વસ્તુ, એક તરફ માનવ નિર્મિત ઉદ્યોગો છે, પર્યાવરણના ઘટકો છે, માનવ છે, બીજી તરફ આપણે જોઈએ છીએ કુદરતી પરિબળો દર્શાવવામાં આવેલા છે। તો હવે એની વિશે વાત કરીએ કે પર્યાવરણના તમામ ઘટકોમાં માનવ કેન્દ્ર સ્થાને છે,
પર્યાવરણના જે ઘટકો છે એ તમામ ઘટકોમાં, ખાસ કરીને ચાર ઘટકોની વાત કરીએ આપણે, મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ, આ ચારે ચાર ઘટકોની અંદર માનવ છે એ કેન્દ્ર સ્થાને છે. પર્યાવરણના જુદા જુદા ઘટકો કેટલાક ભૌતિક ચક્રોથી એકબીજા સાથે જોડાયેલા છે. પર્યાવરણના જુદા જુદા ઘટકો કેટલાક ભૌતિક ચક્રોથી એકબીજા સાથે જોડાયેલા છે. આ ભૌતિક ચક્રો માનવીય પ્રવૃત્તિઓથી પ્રભાવિત થાય છે. આ ભૌતિક ચક્રો છે એ કોની પ્રવૃત્તિથી પ્રભાવિત થાય છે? માનવોની પ્રવૃત્તિ. મૃદાવરણમાં માનવી ખનિજ પ્રાપ્ત કરવા માટે ઉત્ખનન કરે છે. તે ખાડાઓમાં પાણી ભરાતા તે જલાવરણનો ભાગ બને છે. મૃદાવરણ એટલે જે સપાટી ઉપર માનવ જીવન માટે રહેવાની વ્યવસ્થા છે એ, એટલે કે પૃથ્વીનો એવો ભાગ જેને આપણે મૃદાવરણ કહીએ, જે માટી, ખડકો અને ખનિજોથી બનેલો છે, એના ઉપર માનવ ઉત્ખનન કરવા, એમ એટલે કે ખનિજ પ્રાપ્ત કરવા ઉત્ખનન કરે ત્યારે મોટા ખાડા બની જાય છે અથવા તો ખાડા પડે છે, એમાં જળ ભરાતા એ ભાગ જલાવરણમાં એનો સમાવેશ થાય છે. વાતાવરણમાં તાપમાન વધતા જલાવરણમાં રહેલ પાણીનું બાષ્પીભવન થાય છે. વાતાવરણમાં તાપમાન વધતા જલાવરણમાં રહેલ પાણીનું બાષ્પીભવન થાય છે. જો વાતાવરણમાં તાપમાન એટલે વાતાવરણ અતિશય ગરમ થાય, ગરમ જે વાતાવરણ થાય એની ગરમી આ જલાવરણમાં રહેલા પાણીની અંદર પડે અને એ ગરમીમાંથી બાષ્પ ઉત્પન્ન થાય છે અને તે વાતાવરણમાં ભળે છે અને એ બાષ્પ શેમાં ભળે છે? વાતાવરણમાં. હવે વાતાવરણમાં રહેલ ભેજનું ઘનીભવન થતાં, વાતાવરણમાં જે ભેજ હોય એનું ઘનીભવન થાય એટલે વાદળો બંધાય છે અને વરસાદ થાય છે. વાદળો કઈ રીતે બંધાય? કે વાતાવરણની અંદર રહેલો જે ભેજ છે એ ભેજની અંદર ઘનીભવનની પ્રક્રિયા થતાં એમ કહી શકાય કે વાદળો બંધાય છે અને વાદળો વરસાદ રૂપે આવે છે. તે પાણીના વહેવાથી મૃદાવરણનું ધોવાણ થાય છે અને એ પાણી વહેવાથી, એમ કહી શકાય કે મૃદાવરણનું ધોવાણ થાય છે અને વિવિધ ભૂમિ સ્વરૂપો રચાય છે. અને વિવિધ ભૂમિ સ્વરૂપો રચાય છે એટલે કે કેટલીક ઘટના થઈ. મૃદાવરણની અંદર માનવી ખનિજ પ્રાપ્ત કરવા માટે ઉપેલા ખોદકામ કરે છે. ખોદકામ કરતા ખાડા પડે છે, ખાડાની અંદર પાણી ભરાય છે, એ જલાવરણનો ભાગ બની જાય છે. હવે વાતાવરણનું અંદર જે તાપમાન વધે છે એ જલાવરણ ઉપર ગરમી ઉત્પન્ન કરે છે. જલાવરણની અંદર રહેલું પાણી બાષ્પ સ્વરૂપે ઉપર આવે છે અને વાતાવરણમાં ભળે છે. આ વાતાવરણમાં ભેજ રહેલો છે, એ ભેજનું ઘનીભવન થતાં વાદળો બંધાય છે. વાદળો બંધાતા વરસાદ સ્વરૂપે એ મૃદાવરણ ઉપર વરસે છે અને એના જુદા જુદા ભાગોનું ધોવાણ કરે છે અને જુદા જુદા ભૂમિ સ્વરૂપો રચાય છે. આમ ચારે ચાર કહી શકાય કે ત્રણે ત્રણ, વાતાવરણ, જલાવરણ અને મૃદાવરણ એકબીજા સાથે સંકળાયેલા છે. આ ઉપરાંત માનવીની વિવિધ પ્રવૃત્તિઓ કુદરતી પર્યાવરણના ઘટકોને કારણે જીવ સૃષ્ટિથી પરસ્પર જોડાયેલ છે. અહીંયા શું કીધું? માનવીની વિવિધ પ્રવૃત્તિઓ કુદરતી પર્યાવરણના ઘટકોને કારણે જીવસૃષ્ટિથી પરસ્પર જોડાયેલ છે. કારણ કે માનવ છે એ મૃદાવરણ ઉપર એક નહીં અસંખ્ય પ્રવૃત્તિ કરે છે, ખેતી કરે છે, આવાસો બાંધે છે, ઉદ્યોગો સ્થાપે છે, શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપે છે અને ઘણી બધી એ સિવાયની પ્રવૃત્તિ કરતો રહે છે. તો આપણે અત્યારે જે વાત કરી એ ચારે ચાર જે કહી શકાય આવરણો એકબીજા સાથે પરસ્પર આંતર સંબંધોથી જોડાયેલા છે એવું આપણને અહીં સમજાય છે. ત્યારબાદ નવો મુદ્દો આવે છે, પ્રદૂષણ. પ્રદૂષણ એટલે શું? એની હમણાં આપણે થોડીક એવી નાનકડી માહિતી મેળવી લઈએ કે પ્રદૂષણ કઈ રીતે થાય છે.
तो समझिए, मानव पोतानी बुद्धि शक्ति थी पर्यावरणना विविध घटकोनो उपयोग द्वारा पोतानी जरूरियातो संतोषे छे। मानव पोतानी बुद्धि शक्ति थी पर्यावरणना विविध घटकोनो उपयोग करीने पोतानी जरूरियातो संतोषे छे। एटले विविध घटको एटले कया, अहींया चार आवरणोनी ज वात करी छे, मृदावरण, जलावरण, वातावरण अने जीवावरण। आ चार आवरणोनी वात करी छे, ने आ चार आवरणोनो पोतानी बुद्धि प्रमाणे उपयोग करी अने ए पोतानी जरूरियातो संतोषे छे। महात्मा गांधीजीए कह्युं छे के आ मानवीय गतिविधिओथी कुदरती पर्यावरण दूषित थवानी क्रिया एटले प्रदूषण। आपणा राष्ट्रपिता महात्मा गांधीजी एक सारा एवा तत्वचिंतक हता। एमने एक वात अहींया स्पष्ट करी छे કે માનવીય ગતિવિધિઓથી કુદરતી પર્યાવરણ છે ને એ દૂષિત થવાની ક્રિયા એટલે પ્રદૂષણ, અને માનવીય પ્રવૃત્તિથી કુદરતી પર્યાવરણને આપણે દૂષિત કેટલા અંશે કરી મૂકેલું છે એનું ઉદાહરણ તમને એક જ વાત ઉપરથી સમજાઈ જશે। માનવો, સમગ્ર માનવજાત અત્યારે વિકાસની પાછળ આંધળી દોટ મૂકી છે। એ માનવી પોતાના અંગત સ્વાર્થને સાધવા માટે જંગલોને કાપતો જાય છે। જંગલો કપાતા ખેતીલાયક જમીનમાં કરવામાં ખેતીલાયક જમીન અથવા ખેતી કરવા માટે જંગલો નથી કાપતો, એ ઉદ્યોગો સ્થાપવા માટે જંગલો કાપે છે। ઉદ્યોગોમાંથી જે કંઈ બનાવવામાં આવે એનો કાચો માલ સીધો ખેતીમાંથી મળે છે। હવે ઉદ્યોગો અને ખેતીનું બેલેન્સ જળવાતું નથી, ખેતી કરતા ઉદ્યોગોની સંખ્યા વધી જાય છે, અથવા તો એમ કહી શકાય કે ખેતી પર નભતી સંખ્યા જાજવી છે જ્યારે ઉદ્યોગો પર નભતી સંખ્યા ઓછી છે। પરંતુ ખેતી લાયક જમીન જે છે જેમાં ખેતી થવી જોઈએ એવું નથી, જ્યાં ખેતી લાયક જમીન છે એમાં પણ ઉદ્યોગો સ્થાપાઈ ગયા છે। પરિણામે ઉદ્યોગોમાંથી જે ગંદો કચરો નીકળે, ઉદ્યોગોમાંથી જે ગંદો ધુમાડો નીકળે એ વાતાવરણમાં ભળે છે। પરિણામે એ ધુમાડો વાતાવરણને દૂષિત કરે છે અને ઉદ્યોગોમાંથી નીકળતો ગંદો કચરો એ કોઈ જળાશયોમાં ઠાલવવામાં આવવાથી જળાવરણને પણ પ્રદૂષણ કરે છે। એના દ્વારા એ શક્ય બને છે કે વાતાવરણે દૂષિત થાય છે અને જલાવરણ પણ દૂષિત થાય છે। જલાવરણ અને વાતાવરણ બંને દૂષિત થવાથી જીવાવરણ ઉપર એની અસર પીડ્યા વિના રહેતી નથી અને મૃદાવરણ પણ ચોક્કસ એનાથી દૂષિત થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને એ વાત સારી રીતે સમજાય છે કે માનવીય પ્રવૃત્તિથી અથવા માનવીય ગતિવિધિઓથી કેવી રીતે મૃદાવરણ દૂષિત થાય, જલાવરણ દૂષિત થાય, વાતાવરણ દૂષિત થાય અને જીવાવરણ પણ દૂષિત થાય છે। તો આપણે જે કંઈ કરીએ અથવા આપણી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે, ખાસ કરીને જે આપણે પર્યાવરણના ઘટકોનો ઉપયોગ કરીએ છીએ, એનો ઉપયોગ આપણે વિવેક બુદ્ધિથી કરવો અનિવાર્ય બની જાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ લેક્ચરની અંદર જે અત્યારે વાત કરી એ વાતને ફરી રિપીટ કરી નાખીએ। સૌ પ્રથમ આપણે સમુદ્રના મોજાની વાત કરી, સમુદ્રના મોજા પછી આપણે વાત કરી કે જે જુદા જુદા આવરણો છે પરસ્પર આંતર સંબંધોથી કેમ જોડાયેલા છે એના વિશે વાત કરી, અને છેલ્લે આપણે વાત કરી પ્રદૂષણની। એમાં પ્રદૂષણની વ્યાખ્યા જે ગાંધીજી આપેલી છે ફરી એકવાર સમજીએ કે માનવીય ગતિવિધિઓથી કુદરતી વાતાવરણ અથવા તો કુદરતી પર્યાવરણ જે દૂષિત થવાની ક્રિયા છે એને આપણે પ્રદૂષણ કહીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે જે આપણે ચર્ચા કરી એ ચાર મુદ્દાની, જે ખાસ કરીને સૌ પ્રથમ આપણે સમુદ્રના મોજાની વાત કરી, સમુદ્રના મોજા પછી ભરતી ઓટની પણ વાત કરી કે ભરતી ઓટ સમુદ્રમાં ક્યારે આવે, કયા સમય દરમિયાન આવે છે,
શું એમાં મહત્ત્વનું હોય છે અને એ ભરતીઓટ આવવા પાછળના મુખ્ય કારણો કયા છે એની પણ નાનકડી એવી માહિતી મેળવી. તો આમ આ લેક્ચરમાં આપણે ભરતીઓટ, સમુદ્રના મોજા, વિવિધ પર્યાવરણના ઘટકોનો આંતરસંબંધ અને પ્રદૂષણ એવા મુદ્દાની ચર્ચા કરી જેની તમે વિગતે નોંધ લીધી હશે. થેન્ક યુ વેરી મચ.